विद्यार्थी मित्रों फरी एक बार विमला विद्यालय ना क्लासेस रूम में आप सबनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों आज आप धोरण 8 विषय गुजराती अने गद्य तीजो जेनु नाम छे जुमो बिस्त पाठ 1 अंदर आपणे थोड़ो अभ्यास कर्यो। हवे पाठ 2 अंदर आपणे पाठ 1 अंदर ज्यांथी छोड्यु हतुं त्यांथी आपणे पाठ 2 अंदर त्यांथी शुरुआत करीशुं। जुमो लक्षाधिपति हतो, भिखारी बनी गयो, वणी चढ्यो, पाछो पड्यो अने आजे छेवटे आ 3 तूटेला झूंपड़ामां एनो बधो सामान सचवाई रहेतो। एकमां वेणू बंधातो, वच्चे बारणू हतुं, तेमांथी શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા। કોણ શેઠ અને કોણ નોકર? તો જુમો શેઠ અને નોકર એટલે કે વેણુ। અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા, માત્ર જુમો અને વેણુ બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા। કે જુવાની જિંદગીમાં ઘણા બધા મિત્રોની એન્ટ્રી થઈ હતી અને રી એન્ટ્રી પણ થઈ ગઈ હતી, પણ એક જુમો અને વેણુ એ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા। અખંડ એટલે કે ક્યારે પણ જુદા ના થાય એવું। આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 માં નીકળતો। વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય, કે જે પગની અંદર એની ઘંટડી બાંધી હતી, જ્યારે વેણુ ચાલે ત્યારે ઘંટડી વાગે, અને જ્યારે ધીમી ધીમી ઘંટડી વાગતી હોય અને જુમો પોતે ગઝલ કે ગીત લલકારતો ગાતો ગાતો ચાલ્યો જતો હોય। બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા। જુમા એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય, કે પોતાના ખાવા માટે ટામેટા કે ભાજી લીલી ભાજી શાક માટે હોય, અને બથ ભરીને એટલે કે બાથ ભરીને ગદબ એટલે કે ઘાસ કે જે વેણુ માટે એ રાખતો, અને પાછળ વેણુ જ્યારે આવે છે ત્યારે એના હાથમાં રહેલું જે ગદબ છે એ વેણુ પાછળ આવતો આવતો ખાતો હોય છે। તમે આ ચિત્ર દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં। જુમાનું રોજિંદુ જીવન આવું જ થઈ ગયું હતું। એ ઘણો ખરો સમય વેણુ સાથે જ પસાર કરતો, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ગરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ગરાક થવા કહેવું નહીં। કે જુમો એક સંતોષી માણસ હતો, કે એનું ગરાક એને બસ રોજિંદુ જેટલું કામ હોય એટલું જ કામ કરવાનું, વધારે કામ લેવું નહીં, અને કોઈ ગરાક છૂટી જાય તો એને જવા દેવું, પણ કોઈ બીજો નવો ગરાક કરવો નહીં। બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોખો ગગડાવ્યા કરતો, એટલે કે ચલમ પીધા જ કરતો, અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, અને આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો કે સૂતો હોય, કે એના સંગીતમાં જે વેણું હતું એ પણ એના જ સંગીતમાં રચો પચો રહેતો હતો, અને એ પણ ધ્યાનથી આ સંગીત સાંભળતો હોય અને માખી ઉડાડતો હોય, કાન સંગીત સાંભળવા માટે કાન ફફડાવતો હોય, અને આંખો મીંચીને ઊંઘતો હોય કે જાગતો કે સૂતો હોય, એક પ્રાણીની સંગીત પ્રત્યે કેટલી
भावना छे ए अहीं लेखके बतावी छे। शेठने नौकर बपोर थी सांज सुधी सामसा में एक बीजा ने निहाळ्या करे के सामसा में एक बीजा ने निहाळ्या ज करता। छेक सांजे बन्ने मित्रों फरवा निकलता अने नदी कांठे कांठा सुधी जई पाछा वळता। वक्ते सवारे काम थोड़ू होय तो सवारे पण निकली पड़ता। एक दिवस सवारे 5 वागे आ प्रमाणे बन्ने फरवा निकल्या। जुमानो विचार हतो के पाड़ो थोड़ू घणू चरे तो सारू, पण वेणु ने एम लाग्यू के एम बहार खावा खाता फरवू ए गृहस्थाईना लक्षण नहीं। गृहस्थ एटले के जे घरमां रहेतो होय, जेनुं जीवन गृहस्थ होय एटले के जे घरमां रहेतो होय। जुमाने एवुं हतुं के भाई वेणु बहार निकले अने थोड़ू घणू घास खाय तो सारू, पण वेणु पण पोते सिद्धांतवादी हतो। एके के बहार नु खावू ए गृहस्थाईना लक्षण नथी। इतले जुमो खवड़ावानु करे तो पण पाड़ो रणकीने सामो उभो रहे। इतले जुमो खवड़ावानो प्रयत्न करे तो पण वेणु सिद्धांतवादी ना होवाना कारणे खाय नहीं अने ना नहीं खाऊ एम स्पष्ट संभळावी दे। अंते जुमो थाक्यो, चाल त्यारे घेर जईने खाजे, तने पण लाड करवानी टेव पड़ी छे। विजय थयो होय तेम पाड़ो आनंदमां रणक्यो। पोताना पूंछड़ाने बरडा पर पछाड्यू ने जुमानी सामे जोई कान फफड़ावी रणक करतोय ते चाल्यो। जितना आनंदमां पहला तो ए थोड़ूक दौड़ो। एक खुशी मळी होय, एक खुश थई गयो होय कि भाई मारा मालिक मने केटलो प्रेम करे छे, मारा मालिक मारी वात सांभळे छे। एक मित्रनी दृष्टिए हमेशा जुमाने जोतो तो वेणु खूब खुश थई गयो अने थोड़ो दौड़ो आनंद थी। जोजो हवे पाछू वाळू के दौड़वानुं छे। जुमाए कीधुं के भाई हवे जोजो हवे पाछू वाळवानुं छे के पछी दौड़वानुं छे। जुमाए मोटेथी ठपकाथी बूम पाड़ी, पण ते पहेला वेणु तो रस्ते चढ़ी गयो हतो। कि जुमाए बूम तो पाड़ी के भाई हवे उभो रहे, परंतु ए पहेला वेणु रस्ते चढ़ी गयो हतो। रस्तामां आड़े रेलवेनी सड़क हती। जराक उतावळे चालता पाड़ानो पग रेलना बे पाटानी वच्चे आवी गयो। थोड़ू वधारे चालवा गयो अने वच्चमां शुं हतुं तो सड़क हती अने रेलवेना बे पाटानी वच्चे ते आवी गयो। पगने काढवा तेणे प्रयत्न कर्यो पण फोगट, फोगट एटले के नकामो। घणो बधो प्रयत्न कर्यो पण कोई प्रयत्न वळ्यो नहीं। धब्ब थईने नीचे बेसी गयो ने जेम जेम पग काढवा प्रयत्न कर्यो तेम तेम वधारे ने वधारे भराटो गयो। जुमो पाछळ हतो ते श्वासभेर दौड्यो आव्यो। तेणे आवीने पाड़ानो पग लई आम तेम मचड्यो, पण बधुं व्यर्थ। व्यर्थ एटले के नकाम। जुमाए जुमो एकदम डरी गयो। जुमाए वेणुनो पग काढवानो घणो बधो प्रयत्न कर्यो, पगने आम तेम मचड्यो, छतां पण बधुं ज व्यर्थ। एना बधा ज प्रयत्नो असफल रह्या। आछू अंधारू ने आछो उजास हतो। आछू अंधारू ने आछो उजास हतो। थोड़ी दूर सिग्नलनो हाथ नमेलो देखातो हतो अने जुवाना पेटमां त्रासको पड्यो। जो सिग्नलनो हाथो नमेलो हतो एटले के हवे रेलगाड़ी आववानी तैयारी छे। जुवाना पेटमां त्रासको पड्यो एटले के अचानक
खूब ज वधारे चिंता थवी, त्रासको पड़वो एटले के त्रासको पड़वो एटले शुं थाय विद्यार्थी मित्रों के बेचैनी वधवी, चिंता खूब ज वधवी, आपने अचानक कोई घटना की खबर पड़ी जाए तो शुं थाय छे, तो मन में धासको पड़े, पेट में धासको पड़े। गाड़ी आवशे तो, अने मन में विचार कर्यो कि गाड़ी आवशे तो, सवारना वहला फरवा निकलेला बे शौखीन जुवानों ने तेने आवता जोया, के जी अपने कही छे अपनी भाषा में मॉर्निंग वॉक। तो सवार में फरवा निकलेला बे शौखीन जुवानो एटले के मोढियारो, के हमणा हमणा ज मुछना दोरो एमने जेने फूट्यो होय एने जुवान कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रों आपणे आटला सुधी राखीए छीए अने तीजा पाठनी अंदर आपणे आ गद्य पूरू करीशु अने साथे व्याकरण ने पण जोईशु। थैंक यू।